અંજારના મેઘપર બોરી ચીમાં આવેલી મંગલમ રેસિડેન્સીમાં રહેતો 19 વર્ષનો યશ સંજીવ કુમાર તોમર સોમવારે સવારે 10 વાગ્યે નિત્યક્રમ રૂજબ એક્ટિવા લઈને ઘરેથી કોલેજ જવા નીકળ્યો. સાંજે 5 વાગ્યા સુધી તે પરત ન આવ્યો. તે દરમિયાન તેની માતાને અજાણ્યા મોબાઈલ નંબરથી ફોન આવ્યો અને ફોન કરનારે પોતે યશનું અપહરણ કર્યું હોવાનું જણાવી છોડાવવા માટે 125 કરોડ રૂપિયાની ખંડણી માંગી. ઘટનાના પગલે યશની માતા મોડી રાત્રે 11 વાગ્યે અંજાર પોલીસ સ્ટેશને દોડી ગઈ. પોલીસે અજ્ઞાત શખ્સ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી. મોડી રાત્રે અપહરણ અને ખંડણીનો બનાવ ધ્યાને આવતા અંજાર પીઆઈ એસડી સિસોદિયા તુરંત હરકતમાં આવી ગયા. પોલીસ વિવિધ એંગલ પર ગહન તપાસ કરતા તે દરમિયાન યશે છેલ્લે જે બાવળની જાળીમાંથી 4 સેકન્ડનો વિડીયો શેર કરીને ફસ ગયા લખેલું હતું. પોલીસને શુક્રવારે સાંજ જાળીમાંથી યશનું બૂટ મળી આવ્યું. જ્યાંથી બૂટ મળ્યું તેની નજીક ખાડો ખોદીને કંઈક દાટી દેવાયો હોવાનું પણ ધ્યાને આવ્યું. ખુદ એસપી સાગર બાગમાર ઘટના સ્થળે દોડી આવ્યા. પોલીસે આજરોજ ખાડો ખોદી અંદર શું દાટ્યું છે તે જાણવા અંગે કાર્યવાહી હાથ ધરી હતી. મામલતદાર અને ડીવાયએસપીની હાજરીમાં જમીનમાં દાટી દેવાયેલો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. જેની પોલીસ દ્વારા અલગ અલગ એંગલથી તપાસ ચાલુ હતી. તપાસ દરમિયાન પોલીસને એક જે સ્નેપચેટમાં વિડીયો બન્યો હતો એની જગ્યા મળતા પોલીસે એ જગ્યા આધારે તપાસ કરતા આ જગ્યાએ પોલીસને થોડી વાસ આવતા અને તેમજ જે અપહરણ થયેલા હતા એના શૂઝ મળી આવતા. પોલીસે આ જગ્યાએ સઘન તપાસ કરી. સઘન તપાસ દરમિયાન પોલીસને ક્યાંય કોઈ લાશ દાટેલી હોવાની માહિતી મળતા પોલીસ દ્વારા આજે એ લાશનું મામલતદાર સાહેબની હાજરીમાં એમનું ખોદકામ કરતા આજે લાશ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવી છે અને હાલ તપાસ ચાલુમાં છે આ ગુનાની. અને લાશ ઉપરના કપડાં તેમજ એના શૂઝ અને ઘડિયાળ જોતા જે અપહરણ થયેલ છે યશ એની જ લાશ હોવાનો હાલ પોલીસ દ્વારા અલગ અલગ એંગલથી અલગ અલગ ટીમો બને હાલ તપાસ ચાલુમાં છે. કયા કારણથી આ સમગ્ર બનાવ બન્યો છે એની હાલ હજુમાં તપાસ ચાલુમાં છે.